રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલી વખત આપ સૌને વચ્ચે અહી ગુજરાતમાં આવી પ્રસન્નતાનો અનુભવ કરી રહી છું. આપ સૌને કુશળતા માટે પ્રાર્થના કરું છું. ઇસ કાર્યક્રમ મેં આને સે પહેલે મુજે સાબરમતી આશ્રમ મેં કુછ સમય બિતાને કા અવસર મિલા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કા જીવન ઓર આદર્શ આજ માનવતા કે લીએ ઓર ભી અધિક પ્રાસંગિક હે. આજ ગુજરાત કે વિકાસ સે જુડી વિભિન્ન પરિયોજનાઓ કા શિલાન્યાસ ઓર લોકાર્પણ કરને કા ભી મુજે અવસર મિલા. મેં ઇસલિયે બહુ ખુશી હું. ઇસ પરિયોજનાઓ મેં સ્વાસ્થ્ય, મેડિકલ એજ્યુકેશન, સિંચાઈ, સડક નિર્માણ તથા શિપિંગ ઓર વાટર વેજ સે જુડી વિભિન્ન પ્રોજેક્ટ્સ હે. મેં ઇન સભી પ્રોજેક્ટ્સ કી સફળતા કી કામના કરતી હું. ઇન પરિયોજનાઓ સે રોજગાર કે નહીં અવસર પેદા હોંગે તથા હમારે કિસાન ભાઈ બહેનો છોટે વ બડે ઉદ્યમીઓ કો વ્યાપાર કે ઓર અધિક અવસર મિલેંગે. ઇન સભી પરિયોજનાઓ કો સફળતાપૂર્વક કાર્યરૂપ દેને ઓર કુશળતાપૂર્વક સંચાલિત કરને કે લીએ મેં ગુજરાત કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી તથા ઉનકી પૂરી ટીમ કો બહુત બહુત શુભકામનાએ દેતી હું. દેવીઓ ઓર સ્વજનો, આજ યહાં એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા નર્મદા જિલ્લે મેં એક નઈ મેડિકલ કોલેજ કી આધારશિલા રખ ગઈ કર મુજે બહુત પ્રસન્નતા હોઈ હે. મુજે બતાયા ગયા હે કે GMERS કે 540 બેડ કે ઇસ અત્યાધુનિક હોસ્પિટલ સે નર્મદા જિલ્લે કે નિવાસીઓ કો બહુત સુવિધા મિલેગી. મુજે યે ભી બતાયા ગયા હે કે નર્મદા જિલ્લે મેં 85% આબાદી જનજાતીય સમુદાય કી હે. GMERS કા હોસ્પિટલ ઓર મેડિકલ કોલેજ જન કલ્યાણ મેં પ્રભાવી યોગદાન દેંગે ઓર એ મેરા વિશ્વાસ ભી હે. સ્વાસ્થ્ય કે ક્ષેત્ર મેં ગુજરાતને પ્રભાવશાળી ઉપલબ્ધિયાં હાસિલ કી હે. મુજે બતાયા ગયા હે કે ગર્ભવતી મહિલાઓ કે લીએ સ્વાસ્થ્ય કાર્ડ જારી કરને વાલા ગુજરાત ભારત કા પહેલા રાજ્ય હે. ગુજરાત મેં આપ તક 12 કરોડ સે અધિક COVID-19 વેક્સિન લગાવી જા ચૂકી હે. ઇસી વર્ષ કી શરૂઆત મેં જામનગર મેં WHO કે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કી આધારશિલા ભી રખ ગઈ હે. પારંપરિક ચિકિત્સા કે ક્ષેત્ર મેં WHO કે વૈશ્વિક કેન્દ્ર કે માધ્યમ સે ભારત કી પારંપરિક ચિકિત્સા કે જ્ઞાન કો પૂરી વિશ્વ તક કે લે જા જા સકેગી. મુજે બતાયા ગયા હે કે નીતિ આયોગ દ્વારા વર્ષ 2020-21 મેં જારી કી ગઈ એક રિપોર્ટ કે અનુસાર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ગુડ હેલ્થ એન્ડ વેલબિંગ કો હાસિલ કરને મેં ગુજરાત પૂરી દેશ મેં પ્રથમ સ્થાન પર હે. ગુજરાતને ઔદ્યોગિક પ્રગતિ કે સાથ સાથ પ્રાકૃતિક ખેતી એવં પર્યાવરણ સંરક્ષણ કે ઉદાહરણ ભી પ્રસ્તુત કિયે હે. એક ઉદાહરણ આપકા સેવા મેં 3 સાલ રાજ્યપાલ કે રૂપ મેં યહાં કાર્યરત હે. ઓ પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક સંસાધન કો બઢાને મેં ઉનકા હાથ પૂરા ભારત કે સાથ હે. કેવલ ગુજરાત હી નહીં, મુજે ઉનકે ઉનસે ઉનકે સાથ કામ કરને કા મુજે મોકા મિલા થા. ઉન દિનો ભી યે પ્રાકૃતિક ખેતી કે બારે મેં સભી રાજ્યપાલોંકો સભી અધિકારોંકો અધિકારીઓંકો ઓ શિક્ષા દેતે થે. આજ
उनके नेतृत्व में ये राज्य ये प्राकृतिक खेती के बारे में और भी आगे बढ़ रहा है, इसीलिए मैं बहुत बहुत खुश हूँ। देश की लगभग 5% आबादी गुजरात में निवास करते हैं, लेकिन कुल राष्ट्रीय कृषि उत्पादन का लगभग 20% योगदान गुजरात के किसान भाई बहनों द्वारा किया जा रहा है। गुजरात में किए गए कृषि विकास के सफल प्रयोग पूरे देश में अपनाए जा रहे हैं। आज मैंने 2 लिफ्ट इरिगेशन प्रोजेक्ट्स का उद्घाटन किया है। ऐसी परियोजनाओं के कार्यान्वयन होने से गुजरात के किसान भाई बहन और भी अधिक लाभान्वित होंगे। देवियों और स्वजनों, देशवासियों के सामाजिक आर्थिक विकास के लिए जल सुरक्षा सुनिश्चित करना बेहद जरूरी है। बहुत लंबे समय तक राज्य की भौगोलिक स्थिति, खासतौर से उत्तरी गुजरात, सौराष्ट्र तथा कुछ के हिंसा में भी पानी की कमी थी। लोगों की भारी समस्या का सामना करना पड़ता था, लेकिन आज वो स्थिति बिल्कुल खत्म हो गया है। आज सरदार सरोवर परियोजना के तहत 63,000 किलोमीटर के विशाल नहर नेटवर्क से सिंचाई के लिए पानी गुजरात के निवासियों को उपलब्ध कराई जा रहा है। इससे हजारों किसान भाई बहन सहित लाखों लोगों के जीवन में बदलाव आया है। मुझे ये जानकर खुशी हो रही है कि गुजरात ने एक्सेस टू इम्प्रूव्ड सोर्सेस ऑफ ड्रिंकिंग वाटर के 100% लक्ष्य का हासिल कर लिया गया है। नीति आयोग के कंपोजिट वाटर मैनेजमेंट इंडेक्स के अनुसार गुजरात पिछले 3 वर्षों में जल प्रबंधन में देश में प्रथम स्थान पर है। देवियों और स्वजनों, गुजरात के प्रगतिशील उद्यमियों ने पूरे विश्व में गुजरात और भारत की विशेष पहचान बनाई है। विकास के पैमाने पर गुजरात देश के अग्रणी राज्यों में से एक है। गुजरात के लोगों में एंटरप्राइज और इनोवेशन की संस्कृति है। आज मिनिस्ट्री ऑफ पोर्ट्स, शिपिंग एंड वाटरवेज द्वारा संचालित दीनदयाल पोर्ट कांडला पर विभिन्न परियोजनाओं की आधारशिला रखकर मुझे प्रसन्नता हुई है। मुझे बताया गया है कि दीनदयाल पोर्ट कुल पोर्ट कार्गो की मात्रा के हिसाब से भारत का सबसे बड़ा बंदरगाह है। देश का लगभग 40% पोर्ट कार्गो गुजरात के बंदरगाह से होकर जाता है। इन परियोजना के पूरा होने पर दीनदयाल पोर्ट की कार्गो क्षमता और अधिक बढ़ जाएगी तथा इस क्षेत्र के विकास को और अधिक गति मिलेगी। इन उपलब्धियों के लिए मैं केंद्रीय पोर्ट्स, शिपिंग एंड वाटरवेज मिनिस्ट्री की भी सराहना करती हूँ। मैं एक बार फिर आप सभी को विकास की इन तमाम परियोजनाओं के लिए बहुत बहुत बधाई देती हूँ। मैं गुजरात के अपने भाई बहनों तथा सभी देशवासियों के उज्ज्वल भविष्य के लिए अपनी शुभकामनाएं देती हूँ। जय जय गर्वी गुजरात, जय हिंद, जय भारत।